હું બિરેનીને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધ કમ્પ્લીટ સિસ્ટમ સ્કૂલ સાનેન ફતેગંજ સ્કૂલનું પરિણામ લગભગ 100% જેટલું આવ્યું છે. ટોટલ 77 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. 77માંથી 74 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ એ ગ્રેડ અને બી ગ્રેડની વચ્ચે પરિણામ આવ્યું છે. સ્કૂલને પરિણામ સારું આવતા જ વિદ્યાર્થીઓએ એકબીજાને મોં મીઠું કરાવ્યું છે. વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પણ જોવા મળી છે, જેમાં સ્કૂલમાં પ્રથમ સ્નેહ પટેલના 99.81, ખિઝેર અહેમદભાઈના 99.74, મનન પટેલ 99.56, નિયતિ રાવલ 99.46, જૈનિલ પ્રજાપતિ 99.33 અને ક્રિશ ગાંધી 99.33, સાથે જ ધ્રુવ શાહ 99.28, તમામના જે છે આ પર્સન્ટાઇલ સાનેન સ્કૂલ જે છે તેના જ આવ્યા છે. ત્યારે આ જે પરિણામ આવ્યું છે ત્યારે ખુશીનો માહોલ પણ તેઓમાં જોવા મળી રહ્યો છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતે આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે, વડોદરાનું જો પરિણામની જો વાત કરવામાં આવે તો 62% જેટલું પરિણામ આવ્યું છે. ત્યારે વડોદરાની આ ધ TCS એટલે કે ધ કમ્પ્લીટ સિસ્ટમની સ્કૂલ છે ને ત્યાં 100% વધુ પણ આ પરિણામ આવ્યું છે. કારણ કે વિદ્યાર્થીઓ આજે અહીંયા ટોપર્સ રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સ્નેહ પટેલ આપનું નામ છે, શું રિઝલ્ટ આવ્યું છે અને શું કહેશો? મારું રિઝલ્ટ 93.5 આવ્યું છે અને આ સ્કૂલે સપોર્ટ કર્યો, ભગવાનનો સપોર્ટ રહ્યો, પેરેન્ટ્સનો સપોર્ટ રહ્યો, ટીચર્સ જે સ્ટાફ હતા, ફ્રેન્ડ્સ હતા, એમના બધાને સપોર્ટ રહ્યો. એટલે કેટલા પર્સન્ટાઇલ છે? કારણ કે કોરોના પછી આ ફર્સ્ટ ટાઈમ એક્ઝામ થઈ રહી છે. કોરોનામાં જ્યારે ઓફલાઈન ઓનલાઈન આપણે ભણતા હતા અને હવે ઓફલાઈન ભણવું, કેટલું ટફ લાગતું હતું? ટફ તો એટલું નહોતું, બસ ખાલી જે ટ્રાવેલિંગ ટાઈમ હતો એ જ ફરક પડતો હતો. અને પર્સન્ટાઇલ 99.81 આવ્યા. શું કોને શ્રેય આપશો? ગોડ, પેરેન્ટ્સ અને ટીચર્સ બધા. કયો વિષય છે એમાં 100માંથી 100 આવ્યા છે? અને સાયન્સમાં 100માંથી 100 આવ્યા. કેટલી મહેનત લાગી એની પાસે 100માંથી 100? મહેનત તો લાગી, મને ઇન્ટરેસ્ટ હતો એટલે થોડુંક ઓછું થઈ ગયું જે મહેનત હતી એ પ્રમાણે. સ્નેહના પિતા પણ આપણી સાથે છે, શું કહેશો દીકરાના આટલા સારું પરિણામ આવ્યું છે? ડૉક્ટર વિજય પટેલ, એનેસ્થેટિક છું, હાલોલમાં પ્રેક્ટિસ કરું છું. અને મારા સનને એટલે પહેલેથી જ મહેનત તો કરતો હતો, એને ડિસિપ્લિનથી મહેનત કરી અને સખત મહેનત નથી કરી, એને સતત મહેનત કરી છે અને એનું આ રિઝલ્ટ છે. અને એની જોડે જોડે સપોર્ટમાં અમે અને ટીચર્સનો બહુ જ જોરદાર સપોર્ટ રહ્યો છે અને અમને બહુ જ મહેનત કરી છે જેને કારણે રિઝલ્ટ્સ મળ્યું છે. શું આગળ દીકરાનું શું બન્યું છે? એનો બી ગ્રુપ લીધું છે, એને ડૉક્ટર બનવાની ઈચ્છા છે અને એની માટે આગળની તૈયારી ચાલુ કરી દીધી છે. બિલકુલથી આ સ્નેહના પિતા છે તેઓ પોતે પણ ડૉક્ટર રહ્યા છે અને હવે પોતાના બાળકને પણ ડૉક્ટર બનાવી રહ્યા છે. અન્ય વિદ્યાર્થી છે, શું નામ છે બેટા અને શું રિઝલ્ટ આવ્યું છે? ખિઝર અહેમદ, ઓર મેરે પર્સન્ટાઇલ 99.74 આયે. ક્યાં કહું કે જિસ તરહ સે જો રિઝલ્ટ આયા, કિતની મહેનત કી થી? મહેનત તો લગતા હૈ પર મેઇન તો ઇન્ટરેસ્ટ પે ડિપેન્ડ કરતા હૈ. કિસકો શ્રેય કિસકો દેંગે? પેરેન્ટ્સ ઓર ટીચર્સ. અભી આગે ક્યા બનને કા હૈ? ડૉક્ટર. બિલકુલ, આ તમામ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે આગળ જઈ ડૉક્ટર બની અને લોકોની સેવા કરવી છે. શું નામ છે આપનું અને શું રિઝલ્ટ આવ્યું છે? મનન પટેલ, 99.56% આવ્યા છે. શું કહેશો, કેટલી મહેનત લાગી છે? મહેનત કન્સિસ્ટન્સી ડિપેન્ડ કરે, અગર પહેલાંથી તમે મહેનત કરો તો સારું રિઝલ્ટ આવે. શ્રેય કોને આપશો? શ્રેય મમ્મી પપ્પાને, ટીચર્સને. એવો કયો સબ્જેક્ટ છે જ્યાં વધારે બીક લાગતી અને એમાં પણ વધારે? ના, એવો તો કોઈ સબ્જેક્ટ નહોતો, બધા સબ્જેક્ટમાં તમે મહેનત કરો તો સારું રિઝલ્ટ આવી શકે છે. મને જો વાત કરીએ, અનેક તમારા જેવા અનેક વિદ્યાર્થીઓ છે જે આજે આજની પરીક્ષામાં નપાસ થાય, શું મેસેજ આપશો એ લોકોને? કશું નહીં, તમે ટ્રાય કરતા રહો, બેસ્ટ આપણું પોતાનું બેસ્ટ આપવાનું ટ્રાય કરો, પછી જે રિઝલ્ટ આવે એ તો સારું જ આવશે. મનનના પિતા છે, શું કહેશો, શું દીકરાનું આટલું સારું પરિણામ આવ્યું છે, કેટલી ખુશી? દીકરાનું પરિણામ બહુ આનંદદાયક છે અને એના માટેનો સૌથી વધારે શ્રેય અમે આપીશું એક તો સૌથી પહેલાં એની માતાશ્રીને, એની મમ્મીને, જેને એના પાછળ બહુ મહેનત કરી છે, અને ક્લાસ ટીચર્સ જે એના છે, બધા શિક્ષકો મિત્રો છે, બધાનો સૌ સાથ સહકાર સારો છે અને એની પોતાની પણ એની ધગસ અને મહેનત છે કે મારે આ પરિણામ મેળવવું જ છે. એના માટે એને સખત મહેનત કરી છે, સોશિયલ પ્રસંગ બધાનો એને ત્યાગ કર્યો છે અને એ પોતે સ્કૂલમાં પાછું શિક્ષક જે એને એડવાઇસ આપે છે એને અનુસરીને એને કામ કરેલ છે. એટલે શિક્ષકનો તો ઘણો મોટો ફાળો હોય, સાથે સાથે એના મધરનો પણ ઘણો મોટો ફાળો છે. એકંદરે એવું કહીશ કે મારા કરતાં એના મધર ને મનનનો ફાળો વધારે છે. બિલકુલ, શું મનનને શું બનવાની ઈચ્છા છે, શું આગળ? મનન અત્યારે બી ગ્રુપ લીધું છે, એની ઈચ્છા આગળ જતાં ડૉક્ટર બનવાની જ છે.
બિલકુલ જી, તમામ આ જે TCS સ્કૂલ છે કે તમામ વિદ્યાર્થીઓની ઈચ્છા એવી છે કે ડૉક્ટર બને અને લોકોની સેવા કરવી છે. વિદ્યાર્થી જે શું કહેશો, શું પરિણામ આવ્યું છે? મારું નામ નિયતિ રાવલ છે અને મારું પર્સન્ટાઇલ 99.49% છે. કેટલી મહેનત લાગી હતી? બહુ મહેનત લાગી હતી, બીકોઝ કન્સિસ્ટન્સી મેન્ટેન કરી છે એટલે જ આટલું આવ્યું છે રિઝલ્ટ મારું. અને હું ટીચર્સને થેન્ક્સ કહીશ, કેમ કે જે એમના વીકલી ટેસ્ટ લીધા અને બધું કર્યું એના લીધે જ આ મારું રિઝલ્ટ આવ્યું છે. સ્કૂલના તમામ જે શિક્ષકો છે, કેટલો સાથ સન્માન સહકાર મળ્યો? એમનો તો પૂરેપૂરો સહકાર હતો કે લાઈક રાતે બી ઇફ એમને ફોન કરે ડાઉટ્સ માટે તો બી એ સોલ્વ કરતા હતા, એટલા સારા અમારે ફેકલ્ટી મળી હતી. કોઈ તકલીફ એવી પડી હોય, કારણ કે કોરોના પછી આ પ્રથમ વખત એક્ઝામ થઈ, કોઈ લાગ્યું એવી કે ડિફિકલ્ટી? એવી તકલીફ લાગી નથી, કેમ કે કોરોનામાં બી મેં એમ ટ્રાય કર્યું હતું કે હું મારું ભણવાને તો પ્રાયોરિટી પહેલાં આપું જ, તો એ રીતે કર્યું હતું, સો એટલી બધી ડિફિકલ્ટી પડી નથી મને. આગળ શું વિચાર કર્યો છે, કારણ કે પોતાનું ભવિષ્ય બનાવવાનું, પોતાનું પરિવારનું નામ રોશન કરવાનું? આગળ મેં સાયન્સ લીધું છે બી ગ્રુપ, એમાં બાયોલોજી કરીને MBBS કરવું છે તો ડૉક્ટર બનીશ. બિલકુલ જી, જે એમના માતા પિતા છે તેમની પણ સાથે વાત કરો, શું કહેશો? દીકરીનું આટલું સારું પરિણામ આવે છે, ડૉક્ટર બનવાની ઈચ્છા છે, શું કહેશો? મારા માટે તો આ પ્રાઉડ મોમેન્ટ નહીં, પણ મારા માટે મારી આખી લાઈફ પ્રાઉડ બની ગઈ છે, અને એના માટેનો પૂરો શ્રેય હું આ TCSની એન્ટાયર ટીમને આપું છું. પેરેન્ટ્સ તો એના લાસ્ટમાં જ આવે છે, એટલું તો હું આ TCS ટીમ તરફથી કહી શકું છું કે ટીચર્સે મને ખૂબ ખૂબ જ સપોર્ટ કર્યો છે, એના માટે મેં એને કોઈ જ પ્રેશર પણ નથી આપ્યું બસ. પણ એ ટીચર્સની બધી જ, ટીચર્સ જે કહેતા હતા એ બધું જ મારી ડોટર ફોલો કરતી હતી, અને એટલું અત્યારે એટલું પ્રાઉડ છે કે આટલા બધા બોયઝની વચ્ચે મારી ડોટર A1 ગ્રેડમાં છે, એના માટે હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું. બિલકુલ, આટલા તમામ જે પાંચે પાંચ વિદ્યાર્થીઓ છે તેમાં પણ એક વિદ્યાર્થી છે, એટલે કે નારી શક્તિ જિંદાબાદનું સૂત્ર પણ આપ્યું છે. વિદ્યાર્થી શું કહેશો, શું નામ છે, શું પરિણામ છે? મારું નામ ધ્રુવ શાહ છે, મારા 99.28% આવ્યા છે. કેટલી મહેનત કરી છે? ઘણી મહેનત લાગી હતી, પહેલા દિવસથી ધ્યાન આપો તો બધું થઈ શકે એવું છે. કોઈ જગ્યાએ ડર એવું કે લાગ્યું? એક સબ્જેક્ટ એવો હતો ઇંગ્લિશ, પણ એમાં બધું મહેનત કરી હતી, એમાં ખૂબ મહેનત કરી હતી. એમાં પહેલા દિવસથી તમે જે સબ્જેક્ટમાં તમને ડર લાગતો એમાં તમે મહેનત કરો તો એ પણ તમે પાસ આરામથી કરી શકો છો. સારા ગોડ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, ફેકલ્ટીઝ પણ એટલા સારા હતા અમારા કે અમે જ્યારે પણ કોઈ પણ ડાઉટ પૂછે તો કોઈને પણ આમ લડતા નહોતા, એકદમ શાંતિથી જવાબ આપતા હતા અને એકદમ સારી રીતે જવાબ આપતા હતા. શું બનવાનું વિચારે? ડૉક્ટર. બિલકુલ, ધ્રુવની માતા પણ છે, તેમની સાથે વાત કરો, દીકરાનું ડૉક્ટર બનવું છે, આટલું સારું પરિણામ આવ્યું, શું કહેશો? સ્કૂલનો કેટલો મહત્ત્વનો ફાળો છે? ટોટલી આની પાછળ સ્કૂલનું બહુ જ શ્રેય છે. એ લોકોને કોઈ એક ટીચર નથી, આખી ફેકલ્ટી છે. TCS ધ કમ્પ્લીટ સિસ્ટમ, ખરેખર એ આખી ટીમ જ એ લોકોની એટલી જોરદાર છે કે ઇવન તમે એની ટાઈમ રાત્રે પણ કોલ કરો, સ્કૂલ અવર્સ પછી બી એ લોકોના ડાઉટ્સ એની ટાઈમ એ લોકોએ સોલ્વ કર્યા છે. અને મારા સરની પોતાની ઈચ્છા છે કે અત્યારે બી ગ્રુપ એણે લીધું છે અને આગળ ડૉક્ટર થવું છે. અમારો સપોર્ટ તો છે જ, આ લોકોનો પણ પૂરો સપોર્ટ છે, થઈ જશે આઈ થિંક સો. બિલકુલ, ડૉક્ટર બનવાની ઈચ્છા છે, આપ શું કહેશો, શું પરિણામ? નામ ક્રિશ ગાંધી છે, મેં મારા ના બોર્ડમાં 91% આવ્યા છે અને પર્સન્ટેજ 99.33 છે. મારું ઓલ સપોર્ટ પેરેન્ટ્સ, મધર અને ટીચરે પણ બહુ સપોર્ટ કર્યો છે. બધી વસ્તુ કોઈ પણ ડાઉટ બાઉટ હતો સોલ્વ કરવા દેતા હતા, બધું જ છે. શું કોને શ્રેય આપશો? ગોડ, ટીચર અને પેરેન્ટ્સ. કેટલી મહેનત લાગી, કારણ કે આટલું બધું લાગી મહેનત, કેમ કે બધું સ્ટાર્ટિંગથી લઈને એન્ડ ટાઈમથી બધું જ વાંચવું પડે. 8 hours ડેલી મેં વાંચતો હતો રોજના, સબ્જેક્ટ કોઈ પણ હોય, ગુજરાતીને એવા સબ્જેક્ટ છે થોડા વીક હતા, તો પણ એમાં ખાસી મહેનત કરી છે અને સારો સ્કોર આવ્યો હતો. શું બનવાની ઈચ્છા છે? કોમ્પ્યુટર એન્જિનિયર. બિલકુલ, શું કહેશો આપ, વિદ્યાર્થીના પિતા કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, શું કહેશો? કેટલી મહેનત કરી અને સ્કૂલ વિશે શું કહેશો? સૌથી પહેલાં હું આખી જે એન્ટાયર TCSની ટીમ છે એના જે બધા જે ટીચર્સ છે, મીર સર, સોનલ મેડમ અને લાખાણી સર, બધાને હું સૌથી પહેલાં થેન્ક યુ કહીશ, કારણ કે એમના એફર્ટ વગર આ વસ્તુ શક્ય નથી. ક્રિશ જે મારો પુત્ર છે, 99.33% સાથે 91% એને જે મેળવ્યા છે એની પાછળ એમનો સૌથી મોટો હાથ છે. હા, અમે બેકબોનમાં અમે લોકો રહ્યા છે, એની સાથે અમે વી ધ પેરેન્ટ્સ એન્ડ ઓલવેઝ ગોડ ઇઝ ધેર વિથ અસ. TCS સ્કૂલની જે ટીચિંગ મેથોડોલોજી છે, એ લોકોની જે ટેસ્ટની જે સિસ્ટમ છે બરાબર, એ ખરેખર બહુ સરાહનીય છે, અને એને લીધે જ છોકરો કન્ટિન્યુઅસલી તમારો બિઝી પણ રહે, એટલો તો સ્ટ્રેસમાં પણ ના આવી જાય, અને કન્ટિન્યુઅસલીનું પરફોર્મન્સ આપણે મેઝર કરી શકીએ, જોઈ શકીએ. અને એ બધી જે આખી જે એન્ટાયર જે ઇકોસિસ્ટમ છે એ TCS અને સ્કૂલે ઘણી જબરદસ્ત રીતે મેનેજ કરી છે અને લોકોને પ્રૂવ કરીને પણ બતાવ્યું છે. તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ ટીચર્સ એન્ડ શાનિન સ્કૂલ. બિલકુલ બિલકુલ, તમામ જે વિદ્યાર્થીઓનું જે પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓના પરિણામની પાછળ મહત્ત્વનો ફાળો
જે સ્કૂલના જે ટીસીએસ સ્કૂલના જે શિક્ષકો છે તેમનો રહેલો છે, સંચાલક છે, તેમની સાથે વાત કરીશું. બેન, મેડમ શું કહેશો, જે રીતે સ્કૂલનું 100% જેટલું પરિણામ આવ્યું છે, સૌથી મહત્ત્વનો ફાળો આપણા લોકોનો શું કહેશો? ટોટલ 77 સ્ટુડન્ટ્સ હતા, એમાંથી 44 સ્ટુડન્ટ્સ બી ગ્રેડ, 30 સ્ટુડન્ટ્સ એ ગ્રેડ અને 3 સ્ટુડન્ટ સી ગ્રેડ. અને સૌથી વધારે તો મને એ વાતની ખુશી છે કે કોઈ પણ બાળક ફેલ ન થયું 100%, અને એક પણ બાળકને મારે ગ્રેસ નથી આવી. એટલે ટોટલી બધા પોતાની મહેનતે, અમે કરાવી છે મહેનત એનું ના નહીં, પણ બાળકોની પણ મહેનત કરવાની પૂરેપૂરી તૈયારી હતી અને પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ. અમે ક્યારેય પણ કહીએ કે ટેસ્ટ તો બધા પ્રેમથી છેલ્લા દિવસ સુધી, એટલે અમે 7 માર્ચ સુધી છોકરાઓને સ્કૂલે બોલાવ્યા હતા અને પ્રેમથી બધા બાળકો આવ્યા હતા. બિલકુલથી અન્ય શિક્ષક છે તેમની સાથે પણ વાત કરીશું. સર, કયો એવો સબ્જેક્ટ રહ્યો હશે કે જે બાળકોને વધારે તકલીફ પડતી હશે? ના, વિદ્યાર્થી પ્રમાણે અલગ અલગ વિષય હોય જેમાં એને તકલીફ પડતી હોય, પણ એનું નિરાકરણ અમે બહુ સારી રીતે કરી દીધું. જે વિદ્યાર્થીને જે વિષયમાં તકલીફ પડતી હોય ત્યાં સપોર્ટ સિસ્ટમ એના માટે હાજર હોય, ને એને કારણે આ શક્ય બન્યું છે. બીજી જે મહત્ત્વની વસ્તુ છે કે અમે આ વિદ્યાર્થીઓ 10માના હતા એ અને 12માના હતા એમના માટે સ્પેશિયલી મોક બોર્ડ એક્ઝામ કન્ડક્ટ કરી હતી. જે રીતે કાયદેસરની બોર્ડ એક્ઝામ થાય એ જ પ્રમાણે એના બારકોડ, સ્ટીકર, એ જ પ્રમાણે સુપરવિઝન, સિટિંગ અરેન્જમેન્ટ બધું કર્યું હતું, અને એને કારણે આટલું 100% રિઝલ્ટ 10માં આવ્યું છે. અને એક પણ બાળક અમારે ત્યાં એવો નથી કે જેને એક પણ વિષયમાં ગ્રેસ મળી હોય. મને લાગે ત્યાં સુધી કદાચ વડોદરાના તો ખરા અમે, પણ કદાચ ગુજરાતમાં પણ આવી કોઈ અન્ય શાળા હશે કે નહીં મને પ્રશ્ન છે, કે જ્યાં વિદ્યાર્થીઓ 100% રિઝલ્ટ આવતા હોય અને એક પણ વિદ્યાર્થીને એક પણ વિષયમાં ગ્રેસ માર્ક ના મળ્યો, એનો અમને બહુ આનંદ છે. બિલકુલ, જે સ્કૂલ છે ટીસીએસ સ્કૂલ છે તેનો એક પણ વિદ્યાર્થીને ગ્રેસ નથી મળી, એટલે બહુ મહત્ત્વની વાત છે. શું કહેશો, વિદ્યાર્થીઓ જ્યારે કોઈ મૂંઝવણમાં મૂકાતા ત્યારે સંચાલકો સાથે ટીચર્સો હંમેશા સપોર્ટ કર્યો છે? હા, એટલે હંમેશા અમે એવું ટ્રાય કરીએ કે અમે અપ્રોચેબલ હોઈએ. સ્ટુડન્ટ્સ જ્યારે પણ કોઈ પણ તકલીફમાં હોય, કંઈ હોય, તો એ લોકો અમને અપ્રોચ કરી શકે એવો એન્વાયરમેન્ટ અમે ક્રિએટ કરવાનો હંમેશા ટ્રાય કરતા હોઈએ છે, અને ઘણા બધા અંશે એમાં સક્સેસફુલ પણ રહેલા છે. અને નો ડાઉટ અમારા ગાઈડન્સ તો અમારી ગાઈડન્સ તો હોય જ, પણ સાથે બાળકોની પણ એટલી જ મહેનત છે જેના લીધે આટલું સરસ પરિણામ આવ્યું છે. બિલકુલ, શું કહેશો? મારે આમાં એક મુદ્દો ઉમેરવો છે. અમે માનીએ છીએ એસટીપીમાં સારું રિઝલ્ટ ક્યારે આવે, કે સ્ટુડન્ટ હોય એ, ટીચર્સ હોય અને પેરેન્ટ્સ, ત્રણેયનું ધ્યેય એક હોય, અને ધ્યેય તો એક હોય સાથેનો રસ્તો પણ એક હોય. તો જ્યારે અમે અહીંયા સિસ્ટમમાં આ છોકરા આવે ત્યારે અમે એવું કોશિશ કરીએ છીએ કે દરેક બાળક ક્યાં પહોંચવા માંગે છે સમજીએ, અમે એને ગાઈડ કરીએ ત્યારે એના વાલીની પણ શું અપેક્ષા છે એ પણ સમજીએ, પછી એમના ઇનપુટ લેતા હોય અમે, એ ઘણીવાર સ્ટુડન્ટ્સને ના ખબર હોય, ને એ પ્રમાણે જ્યાં સ્ટુડન્ટે ચેન્જ લાવવાની જરૂર હોય ત્યાં અમે લાવીએ એવી કોશિશ કરીએ, ને એને કારણે બધાના પ્રયત્નો એક જ દિશામાં સરખી રીતે સિન્ક્રોનાઇઝેશનમાં મુકાય છે ને, તો આ રિઝલ્ટ શક્ય બને છે. જેવું 10માં રિઝલ્ટ આવ્યું છે ને, એવું આવતા વર્ષે અમારે 10-12 લાવવું છે, કે 100% રિઝલ્ટ હોય, કોઈનો ગ્રેસ ના આવે. અને આ જ વિદ્યાર્થીઓ જે 10માં આપણે અત્યારના આપણે કર્યું જે ઉત્સાહ, જે ઉજવણી, એવી આમની ઉજવણી પાછી 12માં પછી કરવાની છે, એ અમારી જવાબદારી છે, અને એ માટે અમારે પ્રયત્નો રહેશે, અને હજી સિસ્ટમને અમે ઇમ્પ્રૂવ કરતા રહીશું. કમ્પ્લીટ સિસ્ટમ છે પણ એ કન્ટિન્યુઅસલી અપગ્રેડ થયા કરે છે, આવું અમે પ્રયત્ન કરીએ છીએ. અને આજે સ્કૂલની સિસ્ટમની અંદર આજે ક્વોલિટી ટીચિંગ મળી જાય, એનાથી એ ફાયદો થાય છે કે બાળક ઘરે જઈને પોતાને પૂરતો સમય આપી શકે છે ભણતર માટે, અને એ જ આ પરિણામમાં દેખાય છે. અને હજી એક મુદ્દો મને ઉમેરવો છે કે આ છોકરાઓ એ ભણે, સારું રિઝલ્ટ આવે એ તો મહત્ત્વનું છે, પણ એમની જે ક્વોલિટી ઓફ લાઈફ હોય એને સારી હોવી જોઈએ. આ 10માં એટલે 9મું 10મું અને 11-12 એ દરમિયાન એ ટેન્શનમાં આવી જાય, પેરેન્ટ્સ ટેન્શનમાં આવી જાય, એવું ના થાય, અને એ આખી સફર જે પૂરી થાય ને એ વધારે આનંદદાયક છે. એટલે આ 2 વર્ષ 9-10ના હોય કે 11-12ના હોય, એ જર્ની એન્જોય કરવાની, રિઝલ્ટ સારું લાવવાનું, અને એવું થવું જોઈએ એમ, એટલે એવા અમારા પ્રયત્નો હોય છે, અને એમાં અમને બહુ આનંદ થાય છે. મેમ, 77 જેટલા વિદ્યાર્થીઓ હતા, તમામ પાસ થયા છે વડોદરામાં, કદાચ મને એવું લાગે છે 100% પહેલી સ્કૂલ એવી હશે. શું કહેશો, આખી જે જર્ની છે, લોકો કેવી રીતે, જે વિદ્યાર્થીઓ શું કહે છે? સૌથી પહેલામાં પહેલું તો હું એટલું માનું છું કે કોઈ પણ જર્ની હોય ને તેમાં ડિસિપ્લિન બહુ મેટર કરે છે. સમય પર સવારથી રેગ્યુલેરિટી, ડિસિપ્લિન, રેગ્યુલેરિટી, જે અત્યારે થોડા થોડા અલુપ્ત થઈ રહ્યા છે, જ્યાં આ બે વસ્તુ હોય ને ત્યાં રિઝલ્ટ તો બાય પ્રોડક્ટ છે. એટલે 3 વર્ષની આ લોકોની જે જર્ની 8th સ્ટાન્ડર્ડથી શરૂ થાય, અને એ લોકો દરેક વસ્તુનું પ્રોપરલી ઘરે જઈને રીડિંગ કરે વિધાઉટ એની એક્સટર્નલ ફોર્સ, ખાલી સ્કૂલના બેઝ પર 7:30 અહીંયા આવે અને પછી ઘરે જઈ અને 3-4 કલાક સેલ્ફ સ્ટડી કરે. એ સેલ્ફ સ્ટડીનું ઇમ્પોર્ટન્સ જ પુષ્કળ છે.
ટીચર ગમે એટલું સરસ, પણ એ ટીચર ગીવર છે, આપે છે. જ્યાં સુધી બાળક ઘરે જઈને વાંચે નહીં, એના ડિફિકલ્ટીઝ નહીં લાવે અને એને રિઝોલ્વ નહીં કરે, તો એનામાં એ વસ્તુ નોલેજ એક્વાયર નહીં થાય. આ ખાલી ઇન્ફોર્મેશન લઈને જાય છે, પછી એને ફરી એનું ઘરે જઈને મનન ચિંતન પઠન કરે પછી જ એ એ દેટ ગોઝ ઇન ટુ નોલેજ. ને પછી એ લોકો જ્યારે બુક સપ્લિમેન્ટરીમાં લખે તો માર્ક્સ આર બાય પ્રોડક્ટ. એટલે રેગ્યુલેરિટી, સિન્સિયરિટી ને ડિસિપ્લિન, ડિસિપ્લિન ઓફ લાઈફ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ અહીંયા લોકોને આપીએ છીએ ને, લોકોને ફેમિલી ટાઈમ મળી રહે, સેલ્ફ સ્ટડી પછી ફેમિલી ટાઈમ પણ મળે, એટલે ક્વોલિટી ટાઈમ. મારા એક બે બાળકો તો આમાં સ્પોર્ટ્સ પણ રમતા હોય, તે લોકોને એ જે લોકોની હોબી છે એ પણ છોડવી ના પડે, અને એ બધું એ લોકોને આ વસ્તુ એચિવ કરવા બહુ હેલ્પફુલ રહે છે. એવું નથી કે ટેન્થ આવ્યું એટલે સ્પોર્ટ્સ મૂકી દો કે ફેમિલી લાઈફ છોડી દો કે આ બધું, એવું નહીં. એવરીથિંગ શુડ બી એટ ધેટ પ્રોપર લેવલ. કે મસાલો બધો બરાબર હોય ને તો રસોઈ સ્વાદિષ્ટ થાય, એવું છે આ. મસાલો બરાબર હોય તો જ જમવાનું સારું મળે, તે વાત અમને કીધી છે. જે રીતે આખું સ્કૂલનું જે પરિણામ આવ્યું છે તેમાં પણ વડોદરાના જે TCS સ્કૂલ છે એમાં સ્નેહ પટેલ નામનો જે વિદ્યાર્થી છે તેના 99.81% જે પર્સન્ટાઇલ આવ્યા છે, એટલે કદાચ કહી શકાય કે વડોદરામાં પ્રથમ આવી શકે એવું બની શકે. પરંતુ જે રીતે સ્કૂલનું જે પરિણામ આવ્યું છે એ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યું છે. કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.